મિત્રો, આપણે ધોરણ 5નું ગુજરાતી પેપર જોશું. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો. હિંચકે કોણ હિંચે છે? હિંચકે ભગવાન શ્રી કૃષ્ણ હિંચકે છે. બે, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. ત્રણ, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. ચાર, શ્રીકૃષ્ણ દસે આંગળીએ શું પહેર્યું છે? જવાબ, શ્રીકૃષ્ણે દસે આંગળીએ વેઢ પહેરેલ છે. પાંચ, નિલેશને બાએ શું આપ્યું? જવાબ છે, નિલેશને બાએ 5 કેરી આપી. છ, સાયનો ખડિયો કોનાથી ફૂટી ગયો હતો? જવાબ છે, સાયનો ખડિયો સુમંતથી ફૂટી ગયો. સાત, વેદકાળથી શાની ધારા વહે છે? જવાબ છે, વેદકાળથી નિરંતર જ્ઞાન ભક્તિની ધારા વહે છે. પ્રશ્ન બે, નીચેનામાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. એક, પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? એ, જિજ્ઞાસા. જવાબ છે. બે, ઘોડાને શાના પલાણ છે? જવાબ, સી, પિત્તળના પલાણ, પિત્તળ. ત્રણ, શ્રીકૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે? જવાબ છે, સિંહ બાઈ. ચાર, અશ્વિને કોને હાથ પકડી રસ્તો બતાવ્યો? બી, જવાબ છે, અંધ વ્યક્તિને. પાંચ, થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનો લિંકન શિક્ષકને શા માટે કહે છે? જવાબ, ડી, મનની શાંતિ માટે. પ્રશ્ન ત્રણ બે, નીચેની પ્રશ્ન ત્રણ અ, નીચેની ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પૂરો. કોઈપણ ત્રણ, આપની ખાલી જગ્યા છે કે આપે મને માફ કર્યો? જવાબ છે, ઉદારતા. બે, ચટંકતી મોજડી? તો જવાબ છે, ચટંકતી. એના પછીનું છે ત્રણ, દીપા કેવી ખાલી જગ્યા છે કામગરી? ચાર, તું સોમનાથનું ખાલી જગ્યામાં આવશે બિપત્ર? જવાબ આવશે, અને તું હાર્ટકેસનું જવાબ આવશે ચંદન. બ, નીચેના વાક્યો સામે સાચું કે ખોટાની નિશાની કરો. એક, વાછળથી પુસ્તક પલળી ગયું, સાચું છે. બે, હિંચકો સોનાની ડાળે બાંધ્યો છે, ખોટું છે. ત્રણ, પંકજે શાકવાળાને ભૂલથી વધુ પૈસા આપ્યા, સાચું છે. પ્રશ્ન ચાર અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એક, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને સી વાત કરે છે? જવાબ, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ, મારાથી એક ગલતી થઈ ગઈ છે, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું, હું ઊંઘી ગયેલો, રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું, પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ. બે, હિંડોળો કાવ્યના આધારે હિંડોળાનું વર્ણન કરો. જવાબ, હિંડોળા કાવ્યમાં હિંડોળા આંબાની ડાળે સોનાની સાંકળે બાંધ્યો છે, આમ સુંદર હિંડોળો બાંધ્યો છે. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો. જવાબ છે, અડીખમ, અભિનંદન, કૃષ્ણ અને ગૌરવ. પાંચમો પ્રશ્ન, નીચેના સૂચના મુજબ કરો. સમાનાર્થી શબ્દ પેલું છે માર્ગ, રસ્તો, ધરતીકંપ, ભૂકંપ, નીડર, સાહસ. બે, વિરુદ્ધાર્થી શબ્દ નિરાંત, ઉતાવળ, પ્રામાણિકતા, અપ્રામાણિકતા, ગરીબ, અમીર, પૈસાદાર. ત્રણ, શબ્દોની સાચી જોડણી લખો. શાંતિ, દીકરો, પિતળી. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ, જવાબ છે જિજ્ઞાસુ. બે, જાત સાથે મથામણ, આત્મસંઘર્ષ, જવાબ આવશે. અને ત્રણ, પવનથી ઉડેલો વરસાદના છાંટા, જવાબ આવશે વાછટ.